área de uso. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો કેમ છો? હું છું તમારો પ્રિય કિશોર અને તમે જોઈ રહ્યા છો મારી ન્યૂ ચેનલ સીકે બ્લોગ્સ. મિત્રો, અને આજે અમે જવાના છીએ ગણપતિ ફાટસદના મંદિરે. મિત્રો, અને આજે છે સાતમ આઠમની રજાયું, એટલે મેં અને મારા ભાઈબંધ છે કરવીન, અમે બંને એવું વિચાર્યું કે હવે અમે ગણપતિ ફાટસદના મંદિરે દર્શન કરવા જઈએ અને તેનો ઇતિહાસ પણ તમને કહીશ અને તમને પણ દર્શન કરાવીશ. મિત્રો, આ વિડીયોને જોતા રહેજો અંત સુધી. તો ચાલો મિત્રો, આ વિડીયોની આપણે શરૂઆત કરશું. મિત્રો પહોંચી ગયા છીએ ગણપતિના મંદિરે. મિત્રો, આ મંદિર 1000 વર્ષ જૂનું છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગરમાં આવેલું છે. આ મંદિર કહેવામાં આવે છે કે અહીંયા એક સરોવર હતું ત્યારે જમીન ફાટીને નીકળેલા છે આ ગણપતિજી. ત્યારથી કહેવામાં આવે છે ગણપતિજી પાટસદનું મંદિર. કહેવામાં આવે છે કે મિત્રો, અહીંયા ભાવનગર જિલ્લાના એક રહેવાસીને રાતે સ્વપ્ન આવ્યું. આ મંદિર જ્યાં બંધાવવામાં આવ્યું હતું તે નિશાની અંગેની તેમને ખબર પડી. જે નિશાનીની ખબર પડતા જ ત્યાં બાંધકામ અને ખોદકામ કરાવવામાં આવ્યું. ત્યાંથી એક ગણપતિજીની સુંદર મજાની મૂર્તિ મળી આવેલી હતી, સાથે સાથે માતા વાઘેશ્વરીની પણ મૂર્તિ મળી આવેલ હતી. મિત્રો, જેને સ્વપ્ન આવ્યું હતું તે ઠાકોર સાહેબ પોતાની સાથે વઢવાણ લઈ ગયા હતા અને ત્યાં એક સુંદર મજાનું મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર 25 એકરના વિસ્તારમાં આવેલું છે, જે આ બંને મૂર્તિઓ સરોવર પાસેથી મળી આવેલી હતી. પરંતુ જેમ જેમ સરોવર સુકાતું ગયું તેમ તેમ લોકો વસવાટ કરવા લાગ્યા અને તેથી કહેવામાં આવે છે કે મિત્રો, ગણપતિ ફાટસદનું મંદિર. અહીંયા દાદા રોજ સવારે આ રાફડામાંથી દૂધ પીવા બહાર નીકળે છે. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, તો કેવું લાગ્યું અમારા ગણપતિ ફાટસદનું મંદિર? મિત્રો, આ વિડીયોને તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને કોમેન્ટ પણ કરજો. મિત્રો, મળવી આગળના વ્લોગ સાથે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. મિત્રો